હવે જોઈએ સમાચારો વિગતવાર. ભાજપની પાર્લામેન્ટરી બેઠક બાદ ટિકિટ કપાયાના મેસેજ વહેતા થયા છે. સોશિયલ મીડિયા પર બપોર બાદ ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. કેટલાક નેતાના ટિકિટ કપાતા સોશિયલ મીડિયા પર મેણાટોળાનો દોર શરૂ થયો છે, તો પરિવારવાદ માનીતા નેતાઓના સાથીદારોને ટિકિટ આપવામાં બળવાની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર ખાતે ભાજપની ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડમાં વિવિધ નગરપાલિકાના સભ્યોના નામ અંગે મેન્ડેટ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈ સવારથી પાલિકા ટિકિટ વાંચકોની નજર ગાંધીનગર પર મીટ માંડી હતી અને પોતાના માનીતા નેતાઓ પાસેથી પોતાને ટિકિટ મળી છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી, જે વચ્ચે વિવિધ નામો સંભવિત નામો સાથે મેસેજો વોર્ડ વિસ્તારમાં વહેતા થયા હતા, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભરૂચમાં ટિકિટ જાહેર થતા જ કેટલાક નેતા પર ફોન આવતા જ ભારે ઉહાપો મચ્યો છે, જે વચ્ચે અંકલેશ્વર કોને ટિકિટ મળી અને કોની કપાય તેવી ચર્ચાનો વિષય બન્યો છે, જે પૈકી કેટલાક નેતાઓએ ટિકિટ કપાતા મેણાટોણા મારતા મેસેજ પણ વાયરલ થયા છે, જેમાં એક મેસેજ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો. ચાણક્યને રૂપિયા ઉછીના આપતા પરત મગજ ચાણક્યને ટિકિટ કપાવી તેવો મેસેજ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં, આ છુપા ચાણક્ય કોણ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં, પાલિકા અને ભાજપના કેટલાક હોદ્દેદારો ટિકિટ આપતા પાર્ટી એક હોદ્દાની નીતિ તેમજ પરિવારવાદની ટિકિટ અંગેના મેસેજો ચર્ચાએ જોર પકડ્યું હતું. ગતરોજ 3 નંબરમાં થયેલ બળવાની સ્થિતિ અને ટિકિટ માટેના શક્તિ પ્રદર્શન જ્યાં ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યાં ટિકિટ કે નામ યાદીમાં કપાતા કેટલાક લોકો જાહેરમાં વિભત્સ ગાળો ભાણતા થયા છે. એટલું જ નહીં, કેટલાક સ્થળે તો અત્યારથી જ બળવો કરવાની તૈયારી થઈ ગઈ છે, તો પોતાના ગાંધીનગરના અક્કાઓ પાસે ટિકિટ પાક્કી કરવા માટેની પણ પરોજળમાં જોતરાયા છે. આ વચ્ચે અંકલેશ્વરમાં કોણ આવ્યું કોણ ગયું ની ચર્ચા સાથે સોશિયલ મીડિયા પર છુપા ચાણક્યની ચર્ચાએ સૌથી વધુ વેગ પકડ્યો છે.